नमस्कार वाला विद्यार्थी मित्रों, आज फरी वक्त आप सब वाला विद्यार्थी मित्रों इंग्लिश क्लासेस में हार्दिक स्वागत है। આગળના ત્રણ વિડિયો લેક્ચરની અંદર આપણે ત્રણ સિમ્પલ કાળ શીખ્યા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ। આજે આપણે ત્રણ કન્ટિન્યુઅસ ટેન્સ શીખીશું, ત્રણ કન્ટિન્યુઅસ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ। ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળ, આ ત્રણે કાળ આજે આપણે કમ્બાઈન શીખીશું। કમ્બાઈન માં આપણે આજે ત્રણે એક સાથે શીખીશું। કઈ રીતના એક સાથે? તો કે અહીંયા જે વસ્તુ મુદ્દો છે, પોઈન્ટ સંદેશ, એ જ પોઈન્ટ આ બંને કાળમાં પણ એક સાથે સમજાવીશ। એનું કારણ છે કે આ રીતના કમ્બાઈન માં ત્રણ ટેન્સ સમજીશું તો એની સાથે આપણે અલગ ટોપિક પણ થોડોક સમજાઈ જશે। એ ટોપિક છે જેન્ડર ટેન્સ, કાળ જે બદલવાનો છે, ટોપિક પૂછાય છે વર્ડની અંદર, તે પણ આજે આપણે થોડા કન્સેપ્ટ સમજીશું। તો આ ત્રણેય કાળ આજે આપણે કમ્બાઈનમાં સમજીએ, તો ચાલુ કરીએ। સૌ પ્રથમ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ। ચાલુ વર્તમાન કાળની વાત કરીએ તો એનો ઉપયોગિતા શું? ચાલુ વર્તમાન કાળ જે છે તે ક્યારે વપરાય છે? તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થશે કે વર્તમાન સમયમાં, વર્તમાન સમયમાં, વર્તમાન સમયમાં, વર્તમાન સમયમાં એટલે કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે તે સમયમાં કોઈ ક્રિયા, કોઈ ક્રિયા ચાલુ છે, કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે, તે દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે ચાલુ વર્તમાન। વર્તમાન સમયમાં એટલે કે અત્યારે કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે શું ઉપયોગ થાય? તો કે ચાલુ વર્તમાન કાળ। ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ હું ભણાવી રહ્યો છું, તે વર્તમાન સમયની ક્રિયા છે। તમે જુઓ છો મારી સામે કોઈ ક્રિયા થઈ રહી છે, તે ક્રિયા થઈ રહી છે, મારી ભણાવવાની જે ક્રિયા થઈ રહી છે તે અત્યારે વર્તમાન સમયમાં ચાલુ છે, તો એ જે ક્રિયા છે તે દર્શાવવા માટે શું ઉપયોગ થશે? ચાલુ વર્તમાન કાળ। ચાલુ ભૂતકાળની વાત, ચાલુ ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં એટલે કે વીતી ગયેલા સમયમાં, ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા, વર્તમાન સમયમાં કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળ। તો ભૂતકાળમાં એટલે કે વીતી ગયેલા સમયમાં કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે શેનો ઉપયોગ થશે? ચાલુ ભૂતકાળ। જેમ કે ગઈકાલે ભણાવવાની ક્રિયા જે હતી તે ચાલુ હતી, તો એ દર્શાવવા માટે શું ઉપયોગ થશે? ચાલુ ભૂતકાળ। અને તે જ રીતના ચાલુ ભવિષ્યકાળ શું? કે ભવિષ્યમાં, ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે, કોઈ ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા, તે દર્શાવવા શેનો ઉપયોગ થશે? ચાલુ ભવિષ્યકાળ। ત્રણેય કાળની અંદર ચાલુ ક્રિયા દર્શાવવાની છે પરંતુ સમય અલગ અલગ છે। જેમ કે ચાલુ વર્તમાન કાળમાં વર્તમાન સમય એટલે કે અત્યારે જે હાલનો સમય છે, જે સમય ચાલી રહ્યો છે તે સમયમાં, ચાલુ ભૂતકાળ એટલે કે ભૂતકાળમાં વીતી ગયેલા સમયમાં અને ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં કોઈ ક્રિયા ચાલુ હશે તો તે દર્શાવવા માટે અનુક્રમે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। ત્યારબાદ જેના આપણે ઓળખ શબ્દ જોઈએ, તો વળગ શબ્દની વાત કરીએ તો ચાલુ વર્તમાન કાળ માટે ઓળખ શબ્દ નાવ, જસ્ટ નાવ અને રાઈટ નાવ। ચાલુ વર્તમાન કાળની વાત કરીએ તો નાવ, જસ્ટ નાવ અને રાઈટ નાવ। ત્યારબાદ લુક, સી, વોચ, ત્યારબાદ હિયર, લિસન વગેરે જેવા કાળ ઓળખ શબ્દ, કે આપેલા વાક્યમાં, આપેલી ખાલી જગ્યામાં આ ઓળખ શબ્દ આપેલા છે તો આપેલું વાક્ય, આપેલી ખાલી જગ્યા કયા કાળની થશે? ચાલુ વર્તમાન કાળ। ત્યારબાદ ચાલુ ભૂતકાળના ઓળખ શબ્દની વાત કરીએ તો ઓળખ શબ્દ વેન, વાય, વેન અને વાય, તેમજ
બીજો છે એટ ધેટ ટાઈમ તો આ રીતના વેન વાય એટ ધેટ ટાઈમ જો ઓળખ શબ્દ આપેલા હોય તો આપેલો કાળમાં ઉપયોગ થશે આપેલું વાક્ય જે છે આપેલી ખાલી જગ્યા છે કયા કાળની થશે ચાલુ ભૂતકાળ કયા કાળની થશે ચાલુ ભૂતકાળ ત્યારબાદ ચાલુ ભવિષ્યકાળ માટે ઓળખ શબ્દની વાત કરીએ તો થશે at that time અને next day જો next day જે શબ્દ છે તે ભવિષ્યકાળ દર્શાવે કે દર્શાવે ભવિષ્યકાળ તો જે ભવિષ્યકાળ જે દર્શાવે છે તે ઓળખ શબ્દ છે પરંતુ તેની સાથે કોઈ ચોક્કસ સમય જો આવી જાય તો તે થઈ જશે તમારો ચાલુ ભવિષ્યકાળ એનો મતલબ શું કે યાદ રાખજો કે ભવિષ્ય દર્શક શબ્દ સાથે જો કોઈ ચોક્કસ સમય આવી જાય તો તે તમારે કયા કાળનું વાક્ય ગણવાનું રહેશે ચાલુ ભવિષ્યકાળ તો ત્રણ કાળ ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ ઓળખ શબ્દ અનુક્રમે નાવ જસ્ટ નાવ રાઈટ નાવ લુક સી વોચ હિયર લિસન ચાલુ વર્તમાનકાળ ત્યારબાદ ચાલુ ભૂતકાળ વેન બાય એટ ધેટ ટાઈમ ત્યારબાદ ચાલુ ભવિષ્યકાળ એટ ધેટ ટાઈમ એટ ધીસ ટાઈમ નેક્સ્ટ ડે એટ 4 પીએમ એટલે કે ભવિષ્ય દર્શક શબ્દની સાથે ભવિષ્ય દર્શક શબ્દની સાથે કોઈ ચોક્કસ સમય તો તે થઈ જશે તમારો ચાલુ ભવિષ્યકાળ ત્યારબાદ ક્રિયાપદની વાત કરીએ તો ક્રિયાપદ તો ત્રણેય કાળની અંદર ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ ત્રણેય કાળની અંદર ક્રિયાપદનું એક જ રૂપ વપરાય છે કે જેને આપણે કહીએ છીએ ક્રિયાપદનું આઈએનજી પ્રત્યય વાળું ક્રિયાપદનું આઈએનજી પ્રત્યય વાળું રૂપ કે જેને આપણે ટૂંકમાં વી ફોર કહીશું શું કહીશું વી ફોર તેમજ આનું હજુ પણ એક નામ છે જેને કહેવામાં આવે છે વર્તમાન કૃતન શું કહેવામાં આવે છે વર્તમાન કૃતન કે ભાઈ ત્રણેય ચાલુ કાળની અંદર ચાલુ વર્તમાનકાળ હોય ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્યકાળ હોય ત્રણેય કાળની અંદર ક્રિયાપદનું એક જ રૂપ વપરાય છે આઈએનજી પ્રત્યય વાળું રૂપ વી ફોર કે જેને આપણે વર્તમાન કૃતન પણ કહીએ છીએ તો તે જ રીતના આમાં પણ ક્રિયાપદની વાત કરીએ તો કયું રૂપ આવશે વી ફોર એટલે થશે ક્રિયાપદનું આઈએનજી પ્રત્યય વાળું રૂપ તેમજ ચાલુ ભવિષ્યકાળની અંદર પણ ક્રિયાપદનું આઈએનજી પ્રત્યય વાળું એટલે કે વી ફોર તો ત્રણેય કાળની અંદર ક્રિયાપદનું એક અને માત્ર એક જ રૂપ વપરાય છે કયું તો કે આઈએનજી પ્રત્યય વાળું રૂપ કે જેને ટૂંકમાં આપણે શું કહીએ છીએ વી ફોર અને અન્ય પણ એક નામ છે કે જેને આપણે વર્તમાન કૃતન તરીકે જાણીએ છીએ શું તરીકે વર્તમાન કૃતન ત્યારબાદ વાક્ય રચનાની વાત કરીએ વાક્ય રચના તો હકાર વાક્યની વાત કરીએ તો હકાર વાક્યની વાક્ય રચના કે દાવી થશે કરતા પ્લસ ત્યારબાદ આવશે એમ ઇઝ આ પ્લસ ક્રિયાપદનું આઈએનજી પ્રત્યય વાળો રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ રવિ ક્રિકેટ રમી રહ્યો છે રવિ ક્રિકેટ રમી રહ્યો છે તો જે રવિ ક્રિકેટ રમી રહ્યો છે વાક્ય છે તેની અંદર કર્તા કોણ છે રવિ હવે એમ ઇઝ અને આ તો કયા સર્વનામ સાથે કર્તા તરીકે જે સર્વનામ અને નામ રહેલા હોય તેમાં કોની સાથે એમ આવશે કોની સાથે ઈ આવશે અને કોની સાથે આ આવશે તે પણ આપણે જાણવું જોઈએ તો અહીંયા જોઈએ કે ભાઈ કર્તા તરીકે સર્વનામ આય હોય તો આયની સાથે આવશે એમ કર્તા તરીકે સર્વનામ હી સી ઈ કે કોઈ છોકરાનું નામ કે કોઈ છોકરીનું નામ કે કોઈ પ્રાણીનું નામ હોય તેમની સાથે આવશે ઇઝ અને જો કર્તા તરીકે સર્વનામ વી યુ અને દે હોય તેમની સાથે આવશે આ ચાલો અહીંયા રવિ નામ આપેલું છે રવિ એટલે છોકરો એટલે કે ઈ તો રવિ સાથે કયું આવશે ઈઝ રમી રહ્યો છે રમવાની ક્રિયા છે પ્લે તો પ્લે નું આઈએનજી પ્રત્યય વાળું રૂપ શું થશે પ્લેઇંગ શું રમી રહ્યો છે તો કે ક્રિકેટ પ્લેઇંગ ક્રિકેટ રવિ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ત્યારબાદ નકારની વાત કરીએ કરતા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ
प्लस एन इज आर प्लस नॉट प्लस वी फॉर प्लस कर्म प्लस अन्य शब्द। एग्जांपल लिए ऊपर कर्ता तरीके शू आपेलू छे रवि, रवि साथे इंद्रियार पति इज नकार वाक्य छे એટલે नॉट, क्रियापद शू आपेलू छे प्लेइंग અને કર્મ તરીકે આપેલું છે ક્રિકેટ। આ ગુણકાર પ્રશ્નાર્થની વાત કરીએ તો શરૂઆતમાં આવશે બુદ્ધિ તમારા એમ ઇઝ આ, ત્યારબાદ આવશે કર્તા, ક્રિયાપદનું આયોજી પ્રત્યય વાળું રૂપ એટલે કે વી ફોર, ત્યારબાદ આવશે કર્મ अन्य शब्द अने प्रश्नार्थ वाक्य में क्वेश्चन मार्क बोलावो जोईए नहीं। एग्जांपल तरीके लईए रवि करता छे तो करता रवि साथे शुं आवशे इज, रवि क्रियापद तरीके आपेलू छे प्लेइंग, कर्म तरीके छे क्रिकेट। क्वेश्चन तो आ चालू वर्तमान कालनी वाक्य रचना हकार नकार अने तो मित्रों याद रखवानो छे के आई होय तो आ साथे टू बी नो रूप आवशे एम, ही सी ई अथवा तो ही तरीके छोकरानो नाम, सी तरीके छोकरीनो नाम, कि कोई प्राणीनो नाम हो तो શું આવશે ઇઝ, વી યુ ધે અથવા તો ધેની જગ્યાએ કોઈ બહુવચનમાં નામ આપેલા હોય, છોકરાના નામ આપેલા હોય કે છોકરીના નામ આપેલા હોય તો કોઈ પણ બહુવચન નામ આપેલા હોય તેની સાથે આવશે આ। તો મિત્રો આ પોઈન્ટ તમારે નોટ કરી લેવાનો છે, चालू वर्तमान काल वाक्य आप में तुम्हारे नोट कर लेवानो छे। ત્યાર બાદ વાત કરીએ चालू ભૂતકાળની વાક્ય રચના, તો चालू ભૂતકાળની વાક્ય રચનાની વાત કરીએ તો જોઉં અહીંયા જો કઈ રીતનો ફેરફાર થાય છે, હું વાક્ય રચના લખું છું હકાર, શરૂઆતની કોની વાક્ય રચના લખું છું હકારની, તો હકારની વાક્ય રચના લખું છું તો કર્તા પ્લસ, કર્તા પ્લસ ત્યારબાદ આવશે વોઝ વર, શું આવશે વોઝ વર, ત્યારબાદ આવશે કર્મ, ત્યારબાદ સોરી વોઝ વર પછી આવશે ક્રિયાપદ આયોજી પ્રત્યય વાળો એટલે કે વી ફોર, કર્મ અન્ય શબ્દ। તો એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ આ રીતે, ચાલો રવિ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, અહીંયા ઇઝ છે શા માટે, કારણ કે કયા કારણનું વાક્ય છે ચાલુ વર્તમાન કાળ, જ્યારે ચાલુ ભૂતકાળમાં આપણે શું ઉપયોગ કરવાનો છે વોઝ અને વેર, તો અહીંયા એક પોઈન્ટ હું નોટ કરી દેવાનો તમારે વોઝ અને વર માટે કે ભાઈ આઈ હી શી કે ઈટ હોય તેમની સાથે શું આવશે વોઝ, અને વી યુ અને ધે હોય તેમની સાથે શું આવશે વર, કે ભાઈ આઈ હોય અથવા હી હોય અથવા એની જગ્યાએ કોઈ છોકરાનું નામ હોય, શી હોય અથવા શેની જગ્યાએ કોઈ છોકરીનું નામ, કે ઈટ હોય અથવા ઈટની જગ્યાએ કોઈ પ્રાણીનું નામ હોય તો એમની સાથે આવશે વોઝ, પરંતુ વી યુ અને ધે હોય તો એમની સાથે આવશે વર। એક્ઝામ્પલ લઈ લઈએ કર્તા તરીકે આપેલો છે રવિ, ચાલો રવિ સાથે વોઝ વર્માંથી શું આવશે તો કે વોઝ, રવિ વોઝ, ત્યારબાદ સહાયક ક્રિયાપદની વાત કરીએ તો શું આપેલું છે પ્લેઇંગ, રવિ વોઝ પ્લેઇંગ, કર્મ તરીકે શું આપેલું છે ક્રિકેટ। તો આ થઈ ગયું તમારું ચાલુ ભૂતકાળનું વાક્ય। તો જુઓ મિત્રો અહીંયા ખાલી એટલો જ ફરક પડે છે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં, કેટલું તો કે એની જાતની જગ્યાએ શું મૂકવાનું રહેશે વોઝ વર, કે જો તમે તમારા વાક્યને કે ખાલી જગ્યાને ચાલુ વર્તમાન કાળમાંથી ચાલુ ભૂતકાળમાં લઈ જાઓ છો તો ત્યાં તમારે એની જાતની જગ્યાએ માત્ર વોઝ વર્બનો જ ફેરફાર કરવાનો રહેશે। ત્યારબાદ નકારની વાત કરીએ તો નકારની વાક્ય રચના કરતા પ્લસ વોઝ વર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આયોજક પ્રત્યય વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। ચાલો એક્ઝામ્પલ લઈ લઈએ, આ એક્ઝામ્પલ લઈએ કર્તા તરીકે આપેલો છે રવિ, રવિ સાથે વર્બમાંથી આવશે વોઝ, રવિ વોઝ નોટ ક્રિયાપદમાં આયોજક પ્રત્યય વાળું રૂપ છે પ્લેઇંગ, કર્મ તરીકે આપેલું છે ક્રિકેટ, રવિ વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ। આ થયું તમારું નકાર।
वाक्य। त्यार बाद बात करिए प्रश्नार्थ वाक्य की, तो शुरुआत में आवश्यक तुम्हारा टू बी एटले के वाज अने वर, त्यार बाद आवशे करता, त्यार बाद आवशे क्रियापद नु आईएनजी प्रत्यय वालो रूप, त्यार बाद आवशे कर्म, अन्य शब्द अने प्रश्नार्थ वाक्य जे माने छे ते क्वेश्चन। तो एग्जांपल तरीके ले लिए, करता तरीके रवि छे तो रवि साथे शुं आवशे टू बी वाज, वाज रवि क्रियापद आईएनजी प्रत्यय वालो रूप आपेलो छे, प्ले कर्म तरीके आपेलो छे क्रिकेट, क्वेश्चन। तो आप चालू भूतकाल, चालू भूतकाल के अंदर वाज वर्ब वाला पॉइंट नोट कर ही रहना छे, તે જ રીતના चालू वर्तमान काल के अंदर पण આપણે એમીજા વાળો પોઈન્ટ નોટ કરીશું, એમ તો આ સાથે આવશે એમ ઇઝ, તો હી શી અને ઇટ ની સાથે આવશે ઇઝ, અને ધે ની વાત કરીએ તો વી, સોરી આર ની વાત કરીએ તો વી યુ અને ધે ની સાથે શું આવશે આ, તો આ પોઈન્ટ તમારે ખાસ નોટ કરી લેવાનો છે, વી યુ અને ધે આ સાથે ઇશી સાથે ઇઝ અને વી યુ ધે સાથે આ, ચાલો ત્યારબાદ વાત કરીએ ચાલુ ભવિષ્ય કાળ। તો ચાલુ ભવિષ્ય કાળ ની અંદર હકાર ની વાત કરીએ તો વાક્ય રચના આવી રીતે બનશે, કરતા પ્લસ સેલ અને વિલ પ્લસ બી પ્લસ બી ફોર, સેલ વિલ પ્લસ બી પ્લસ બી ફોર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, એવું રીતે વિચારવાનું કે અહીંયા એની જાતનું વજગળ છું, તો ચાલુ ભવિષ્ય કાળની અંદર પણ માત્ર સેલ વિલ જ લાગશે, અહીંયા તમારે સેલ વિલ પ્લસ બી મૂકવાનું રહેશે। વાક્ય રચના પ્રમાણે એક એક્ઝામ્પલ લઈએ, આજ એક્ઝામ્પલ લઈએ રવિ વોઝ પ્લેઇંગ ક્રિકેટ, તો કર્તા તરીકે આપેલું છે રવિ, રવિ સાથે સેલ વિલ માંથી વિલ, ત્યારબાદ આવશે બી, ક્રિયાપદ આપેલું છે પ્લે આઈએનજી પ્રત્યય વાળો રૂપ, કર્મ તરીકે શું આપેલું છે ક્રિકેટ। આ થયું તમારું ચાલુ ભૂતકાળમાંથી ચાલુ ભવિષ્યકાળનું વાક્ય। યાદ રાખજો માત્ર સેલ વિલ નથી લખવાનું, સેલ વિલ સાથે પણ આવું જોઈએ, શા માટે, કારણ કે ભવિષ્યની અંદર કોઈ બનવાની ક્રિયા કે ઘટવાની ઘટના જે છે તે દર્શાવવા માટે શું ઉપયોગ થાય છે બી, બનવાની અથવા તો થવાની ક્રિયા જે છે તે દર્શાવવા માટે શું ઉપયોગ થાય છે બી। ત્યારબાદ આવે છે નકાર, તો નકારની વાત કરીએ તો શરૂઆતમાં આવશે કરતા, ત્યારબાદ સેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આયોજિત પ્રત્યય વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। ચાલો એક્ઝામ્પલ લઈ લઈએ, કર્તા તરીકે શું આપેલું છે તો કે રવિ, શું આપેલું છે રવિ, ત્યારબાદ સેલ્વેલ માંથી વિલ નોટ બી ક્રિયાપદનું આયોજિત પ્રત્યય વાળું રૂપ શું આપેલું છે ક્રિયાપદ પ્લેઇંગ, કર્મ તરીકે આપેલું છે ક્રિકેટ। ત્યારબાદ જોઈએ પ્રશ્નાર્થ વાક્ય, તો ચાલો પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ, તો શરૂઆતમાં આવશે સેલ વિલ પ્લસ શું આવશે કરતા પ્લસ બી ફોર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન, સેલ વિલ પ્લસ કરતા પ્લસ બી પ્લસ બી ફોર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક, આ છે ચાલુ ભવિષ્યકાળની પ્રશ્નાર્થી વાક્ય રચના। એક્ઝામ્પલ તરીકે લઈએ, ચાલો કરતા તરીકે રવિ છે, રવિ સાથે વિલ, કરતા પણ આપેલો છે રવિ, વિલ રવિ, ત્યારબાદ આવશે બી, બી ફોર આઈએનજી વાળો ક્રિયાપદ શું આપેલું છે પ્લેઇંગ, કર્મ તરીકે શું આપેલું છે ક્રિકેટ, ક્વેશ્ચન। અહીંયા જેમ સાદા ભવિષ્યકાળની અંદર જેમ સાદા ભવિષ્યકાળની અંદર
સેલ જે છે તે આ અને બી સાથે મૂકવામાં આવે છે તે જ રીતે અહીંયા પણ અને જે વિલ છે તે હી શી ઈટ ધે અને યુ તો તે જ રીતના ચાલુ ભવિષ્યકાળની અંદર પણ આઈ ની સાથે સેલ યુ હી શી ઈટ અને ધે સાથે શું કરવાનું રહેશે છ કુલ પાંચ સેન્ટેન્સ લેવાના છે સાદા વર્તમાન કાળના કેટલા પાંચ સાદા વર્તમાન કાળના પાંચ વાક્ય લેવાના છે અને તેને અનુક્રમે સાદા ભૂતકાળમાં સાદા ભવિષ્યકાળમાં ચાલુ વર્તમાન કાળમાં ચાલુ ભૂતકાળમાં અને ચાલુ ભવિષ્યકાળમાં ફેરવવાના છે માત્ર પાંચ જ વાક્ય તમારે પાંચે પાંચ વાક્યને અનુક્રમે સાદા ભૂતકાળ સાદા ભવિષ્યકાળ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળની અંદર ફેરવવાના છે આજે આપો આજનું હોમ પર કે જેથી તમે ચેન્જ ધ ટેન્સ જે કાળ બદલવાની જે ફેરફાર કાળનો જે ફેરફાર છે તે તમે ખૂબ જ ઈઝી રીતે સમજી શકો શીખી શકો તો અમારા આવા જે એજ્યુકેશન ને લગતા જે નવા નવા વિડિયો છે તે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો કે જેથી શું થશે કે જે જે અમે અપડેટ્સ મૂકશું તે તમે ખૂબ જ વહેલી તકે જાણી શકશો અને અમારા વિડિયોને જોઈને સમજી શકશો અને હા આ વિડિયો જે છે તમે બને તેટલા તમારા મિત્રો સુધી શેર કરો કે જેથી આ સમયની અંદર વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યાસ કરી શકે નમસ્કાર જય હિન્દ